સરદાર સરોવર નર્મદા ડેમ ફરીથી ઓવરફ્લો થતાં ઝઘડીયા તાલુકાના કાંઠાના વિસ્તારના ગામોમાં પાણી ભરાય તેવી શક્યતા જોવાતા તંત્ર દોડતું થયું છે હાલ નર્મદા નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે અને પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા ઝઘડિયા તાલુકાના નર્મદા નદી કાંઠાના ગામોમાં પાણી ભરાય તેવી શક્યતા જણાતા તંત્ર દોડતું થયું ભરૂચ કલેક્ટરના આદેશ મુજબ ઝઘડિયા તાલુકાના નદી કાંઠા પર વસેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હાલ ઝઘડિયાના ઓર પટાર જૂના તરસાલી જૂના પરા અને જૂના ટોઠીડ્રા આ પાંચ ગામોને સ્થળાંતર કરવા ઝઘડિયા મામલતદાર દ્વારા સૂચનો આપવામાં આવ્યા જ્યારે વેલુ ગામ ઇન્દોર પાણેથા અશા નાના વાસના મોટા વાસના જેવા ગામોને એલર્ટ રહેવા જણાવ્યું હતું સરદાર સરોવર ડેમમાંથી પાણીની આવક ચાલુ છે અને નર્મદા નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ઝઘડિયાના ઇન્દોર પાણીઠા વેલુગામ નાના વાસણા મોટા વાસણા અશા જેવા ગામોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચન આપવામાં આવ્યા છે જ્યારે ઓર પટાર જૂના ટોઠીડ્રા જૂના તરસાલી ગામને સ્થળાંતર કરવાની જરૂર પડે તો તેમના રહેવા જમવાની વ્યવસ્થા ભાલોદ મહાત્મા ગાંધી વિદ્યાલયમાં કરવામાં આવી છે અને જૂનાપરા ગામના લોકોને અવિધા પ્રાથમિક શાળામાં રહેવા જમવાની સુવિધા આપવામાં આવી છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરકમ વધારો થઈ રહ્યો છે જેના કારણે ડેમમાંથી નર્મદા નદીમાં વારંવાર પાણી છોડવામાં આવે છે જેથી નર્મદા નદી કાંઠાના ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આ વર્ષે ઝઘડીયા તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે અને ડેમમાંથી વારંવાર પાણી છોડવામાં આવતા નદી કાંઠાના તમામ ખેતરો પાણીમાં ગરકાવ થયા છે જેના કારણે ઝઘડીયા તાલુકાના ખેડૂતો ખેતરમાં એક પણ પાક ના લઈ શક્યા અને મોટું નુકસાન ભોગવવા પડ્યું આ નુકસાન પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે ઝઘડિયા તાલુકાના જે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમને રહેવા જમવાની તમામ સુવિધાઓ કરવામાં આવી છે અને કોઈ પણ પરિસ્થિતિમાં તંત્ર લોકોને મદદરૂપ થવા કટિબદ્ધ છે ઘણા જે ગામડાઓ છે ત્યાંના તલાટી કે મંત્રીઓ અમે સ્ટેન્ડ બાય રાખે છે અને પળે પળ જે તે દાખલા કે વેલું ગામ છે પાણેટા છે એ તમામ અમે મેસેજ લઈએ છીએ તરસાલી ટોઠીધરા અને ઓરપટર આ લોકોની વ્યવસ્થા અમે ભાલોદ જે મહાત્મા ગાંધી હાઈસ્કૂલ છે પ્રાથમિક શાળા છે ત્યાં એ લોકોને રહેવા જમવાની વ્યવસ્થા કરી છે જૂનાપુરાના જે અસરગ્રસ્તો છે એ ત્યાં આગળ અમે પ્રાથમિક શાળા અવિતા છે ત્યાં આગળ અમે વ્યવસ્થા કરેલી છે અને આખા ભરૂચ જિલ્લામાં જે આ પાણી છોડવાના કારણે અસરગ્રસ્તો છે એનો અમારા માન્ય કલેક્ટર સાહેબ સતત મોનિટરિંગ અમારા સાથે કરતા રહે છે અને સતત સલાહ સૂચન અમને આપતા રહે છે અને એમાં સમગોને એમની સલાહ મુજબ અમે આ રીતના ચારે બાજુ વધ ગોઠવીએ છે અને કામ કરી રહેલા છીએ